चलो गुड मॉर्निंग स्टूडेंट्स, बीकॉम सेमेस्टर 6 गुजराती। हवे आपणे तुलनात्मक पत्रको मां नफा नुकसान खातू छे ई बनावता शीखी गया था। हवे आगळनो एक दाखलो आपणे स्टार्टअप इंडिया वाळो लई रह्या छीए, के जे तमे चेक करवा जाओ तो 2016 અને 17ની માહિતી આપી છે અને પાકા સરવૈયાની માહિતી આપેલી છે। હવે જો જે રીતે આપણે નફા નુકસાન ખાતું બનાવતા હતા એ જ રીતે આપણે પાકા સરવૈયાની ગણતરી કરવાની છે। હવે આપણે ચેક કરીએ તો પાકા સરવૈયામાં જે વસ્તુ આપણને આપેલી છે આપણે જોવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણને ઇક્વિટી શેર મૂડી આપી છે। અહીંયા સૌથી પહેલાં આપણે લખવાનું ઇક્વિટી શેર, અથવા તો આપણે એક હેડિંગ આપી દઈએ શેર મૂડી। હવે એક્ઝેક્ટલી અંદર મટીરિયલમાં આપેલું છે એ જ રીતે તમારે હેડિંગ આપવાની જરૂરિયાત નથી, ઓકે। હવે આપણે શેર મૂડી હોય તો સૌથી પહેલા આપણી પાસે શું આવે તો કે ઇક્વિટી શેર। હવે રકમમાં તમે જુઓ તો 2016માં 10 લાખ રૂપિયા હતું અને 2017માં ચેક કરો તો એ કેટલું છે, 12 લાખ। હવે તમને પૂછવામાં આવે કે આ બંને વર્ષમાં વધારો કેટલો થયો, તો કે વધારો થયો 2 લાખ, ઓકે। હવે આ 2 લાખ છે એમાં તમારે કઈ રીતે ગણતરી કરવાની, તો કે 2 લાખ આ એકમાં તમને ગણતરી કરીને દેખાડી દઉં કે 2 લાખ ગુણ્યા 100 ને ભાગ્યા તમારે કેટલા કરવાના, તો કે પાછલા વર્ષનો જે આંકડો આવ્યો હોય એટલે કે 10 લાખ રૂપિયા। એટલે ચેક કરવા જાઓ તો 2 લાખ ભાગ્યા 10 લાખ મેં પર્સન્ટેજ કરો એટલે 20% જેવો જવાબ આવે, ઓકે। આ ઇક્વિટી શેર મૂડીની વાત થઈ। પછી આગળ જોવા જાઓ તો પ્રેફરન્સ શેર મૂડી, તો પ્રેફરન્સ શેર મૂડી આપણી કેટલી છે, તો કે 5 લાખ રૂપિયા, બંનેમાં 5 લાખ રૂપિયા આપેલા છે, કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો થતો નથી। તો ટકાવારીમાં પણ કોઈ પણ વધારો ઘટાડો અંદર તમે કરી શકો નહીં, ઓકે। સેમ વે આપણે આગળ જોઈએ તો અનામતનું હેડિંગ આવે, તો અનામતમાં હવે જો અનામત છે તો આમાં નફા નુકસાન ખાતું, તો નફા નુકસાન ખાતું કેટલું છે, તો કે 1 લાખ, અને એમાંથી થઈ ગયું કેટલું, તો કે 1,80,000। વધારો કેટલો થયો, તો કે 80,000 રૂપિયા, અને તમે પર્સન્ટેજમાં આને કન્વર્ટ કરશો તો 80,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ આવશે 80%, ઓકે। આ જ રીતે આપણે આગળ જોવાનું થાય તો આગળ આપણને આપેલા છે ડિબેન્ચર, એનું હેડિંગ આપેલું છે બિન ચાલુ જવાબદારી। તો ડિબેન્ચર ચેક કરીએ તો 2 લાખ, એમાંથી કેટલું થઈ ગયું, 2,50,000, તો વધારો કેટલો થશે, 50,000 રૂપિયા। ફરીથી એક વખત આના પર્સન્ટેજ આપણે ગોતવા હોય તો 50,000 ભાગ્યા 2 લાખ અને પર્સન્ટેજ મૂકો એટલે 25% જેવો તમારો જવાબ આવી જશે। પછી આગળ વધો તો ચાલુ જવાબદારીઓ અંદર તમને આપેલી છે, ચાલુ જવાબદારીમાં પહેલું ટૂંકા ગાળાના ઊંચીના નાણા કેટલા છે, તો કે 50,000 રૂપિયા, અને નેક્સ્ટ યરમાં જુઓ તો એ 62,500 થઈ જાય છે, એટલે કે 12,500। હવે 12,500 ભાગ્યા 50,000 કરીને પર્સન્ટેજ કરશો એટલે 25% જેવો જવાબ તમારો આવશે। એ જ રીતે આગળ
વેપારી દેવા, તો વેપારી દેવામાં પણ સેમ રહે, બંનેમાં 40,000 રૂપિયા જ આવે છે, કોઈ પણ જાતની વધઘટામાં આપેલી નથી. તો ડેશ કરના અને પછી ટૂંકા ગાળાની જોગવાઈ, તો ટૂંકા ગાળાની જોગવાઈ તમે ચેક કરો, તો ટૂંકા ગાળાની જોગવાઈ છે એ છે 60,000. 60,000 માંથી થઈ જાય છે કેટલા, તો કે 72,000. સેમ વે 12,000 રૂપિયા તમારે મૂકવાના તફાવતના, ને 12,000 ભાગ્યા 60,000 કરો એટલે 20% જેવો તમારો જવાબ આવશે. ઓકે, પછી બીજું કાંઈ તમારે આગળ કરવાનું નથી રહેતું, કારણ કે તમે જવાબદારીની સાઈડ છે અહીંયા પૂરી કરી નાખી. અને આમ તમે જોવા જાઓ તો અહીંયા આગળ તમારે ટોટલ કરવાનો આવે. હવે આગળનો જે આપણો દાખલો હતો, તો 19,50,000 આમ ટોટલ આવે છે. અને બીજી બાજુનો જવાબ આવે છે 23,04,500. આ બંને વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત થાય અથવા વધારો થાય એ થાય 354,500. અને 354,500 ભાગ્યા તમારે 19,50,000 કરશો એટલે 18.18% આવો જવાબ. એટલે તમે શું કર્યું, આ જવાબદારી બાજુનો સરવાળો કરી નાખો, ટોટલ કરી નાખો, અને પછી એ જ રીતે તમારે મિલકતો ધ્યાનમાં લેવાની છે. મિલકતોમાં સૌથી પહેલાં આપણને આપેલું છે સ્થિર મિલકતો. સ્થિર મિલકતો, તો સ્થિર મિલકતમાં તમે જુઓ તો સૌથી પહેલાં દ્રશ્ય મિલકતો આપી છે તમને. દ્રશ્ય મિલકતો, તો દ્રશ્ય મિલકત છે એ તમારી કેટલી છે, તો કે 8,00,000 છે. 8,00,000માંથી કેટલી થઈ ગઈ, 10,00,000. 2,00,000નો વધારો થશે એટલે પર્સન્ટેજ થઈ જશે 25%. પછી સેમ વે એ જ રીતે અદ્રશ્ય મિલકતો તમે જોવા જાઓ, તો અદ્રશ્ય મિલકતો 5,00,000માંથી કેટલી થઈ જાય છે, 6,25,000. બંને વચ્ચેનો તફાવત થયો 1,25,000નો, 25% જવાબ આવે છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ તો લાંબા ગાળાના રોકાણ. લાંબા ગાળાના રોકાણો તમે ચેક કરો તો એ 4,00,000 હતા. 4,00,000માંથી 3,79,500 થઈ જશે. ઘટાડો જુઓ તો 20,500. જો અહીંયા આગળ વધારો થવાની પહેલે કેટલો થઈ ગયો છે, ઘટાડો થઈ ગયો 20,500નો. કોઈ વાંધો નહીં, કાઉન્સમાં લખીએ એટલે માઇનસ છે એ ખબર આપણને પડી જશે, 5.13%. અને છેલ્લી વસ્તુ હવે કે ભાઈ ચાલુ મિલકતો, તો ચાલુ મિલકતો આપણને આપી 2,50,000 હતા, એમાંથી કેટલી થઈ ગઈ, તો કે 3,00,000. વધારો થઈ ગયો કેટલો, તો કે 50,000 રૂપિયાનો. પર્સન્ટેજ કાઢશો તો 20% જવાબ આવશે. અહીંયા આપણી મિલકતો પણ શું થઈ ગઈ, પૂરી થઈ ગઈ. ટોટલ છે એ બંને બેલેન્સ શીટના એક જ સરખા આવશે, 19,50,000 રૂપિયા અને 23,04,500. એટલે જોઈએ તો 354,500 રૂપિયા આ તમારો તફાવત આવે, અને સેમ વે 18.18% તમારો જવાબ આવે. આ રીતે બહુ સિમ્પલી તમારે પાકું સરોવર યુઝ બનાવી નાખવાનું છે. આમાં વધારે તમારે બીજું કાંઈ કરવાનું રહેતું હોતું નથી. એક વખત જોઈ જુઓ. ઓકે, જો નીચેનો પોર્શન કદાચ ન દેખાતો હોય તો તમે જોઈ શકો છો. ઓકે, આ રીતે તમારે પાકું સરોવર બનાવવાનું છે. જે રીતે જેટલી સરળતાથી નફા નુકસાન ખાતું બનતું હતું, એટલી જ સરળતાથી આમાં શું થશે, તમે તમારું પાકા સરોવરની માહિતી છે એ ગોઠવી શકો છો. અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. ઓકે.